નમસ્કાર મિત્રો, તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ઉનાળામાં અસહ્ય ગરમીના ઉકળાટ વચ્ચે જો તમારા મોંમાં ચાંદી પડી હોય તો કેવી પીડા થતી હોય છે તે બધા જાણતા હોય છે। જ્યારે કોઈપણ વ્યક્તિના મોંમાં ચાંદી પડે છે ત્યારે તેને અસહ્ય દુખાવો થતો હોય છે। ઘણી વખત મોંમાં ચાંદી પડે છે ત્યારે તે ખાવાનું પણ યોગ્ય રીતે ખાઈ શકતા નથી, આથી કરીને તેને અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે। સામાન્ય રીતે ચાંદી મોઢા અને જીભના હોઠના પેઢામાં તેમજ ગળાના કોઈપણ જગ્યાએ પડી શકે છે। ઘણા એવા લોકો હોય છે જેને મોઢામાં વારે વારે ચાંદી પડતી હોય છે, તો આને જે ઘરગથ્થુ ઉપચાર છે તે અમે આના વિશે માહિતી જણાવી રહ્યા છીએ, જેનાથી ચાંદીને આસાનીથી મટાડી શકાય। તો મિત્રો, મોંની અંદર પડતી આ ચાંદી, મોઢામાં ચાંદી પડતી હોય તેને દૂર કરવા માટે લોકો વિવિધ પ્રકારના દવા અને વિટામિનની ગોળીઓ ખાતા હોય છે, પરંતુ વધુ પડતી આવી ગોળીઓ નું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે। અને આપણે બતાવવા જઈ રહ્યા છીએ કે મોંની અંદર જે પણ પ્રકાર ચાંદી પડતી હોય છે તો તેને ઘરેલું ઉપાયથી જ તમે એને આસાનીથી મટાડી શકો છો। અને આ રામબાણ ઈલાજ છે, જેનાથી તમે આસાનીથી જે ચાંદી મોઢામાં પડી હોય છે તે ઘરેલું ઉપાય હોય છે, તેનાથી સંપૂર્ણપણે તેને મટાડી શકાય છે। તો આ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ। અને એક વધુ વિશેષ વાત જણાવવા માગું છું, માવા, ગુટખા, પાન, તમાકુ, કોઈપણ પ્રકારના મસાલા ખાતા હોય તે વ્યક્તિને જ્યારે પણ ચાંદી પડે ત્યારે આ વસ્તુનું સેવન તદનંતરે બંધ કરી દેવું જોઈએ, કારણ કે આનાથી કેન્સર થવાની પ્રબળ શક્યતાઓ વધી જાય છે આ સ્થિતિમાં। તો મિત્રો, મોઢામાં ચાંદી પડવાનું કારણ કબજિયાત રહેવું, શરીરના હોર્મોન્સમાં બદલાવ થવો, પેટમાં એસિડિટી થવી, શરીરમાં વિટામિન અને આયર્નની ઉણપ હોવી જોઈએ, કોઈપણ પ્રકારનો ઘાવ લાગવો, શક્તિ રોગ પર પ્રતિકારક શક્તિ હોય છે તે ઘટી જવી, તેમજ વધુ પડતું તેલ અને તીખું, તળેલું અને મસાલાવાળું ખાવાથી પણ આ પ્રકારની ચાંદીની સમસ્યાઓ થતી હોય છે। તો ઓછું પાણી પીવાથી પણ આ સમસ્યાઓ થઈ શકે છે। એટલે આ ચાંદી પડે કઈ રીતે પડે છે તેના વિશે જણાવ્યું છે, તો તેના ઉપચાર વિશે હવે જાણીએ। તો મિત્રો, આ ખામીઓને કારણે લોકોને મોંમાં વારંવાર ચાંદી પડતી હોય છે, અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયથી તમે આસાનીથી ઘરેલું ઉપાયથી તમે ચાંદીને સમસ્યાઓ જે મોઢામાં ચાંદી પડતી હોય છે તેને આસાનીથી મટાડી શકો છો। તો સૌથી પ્રથમ ઉપાય છે મધ। તો મધ એ અંદર એક એન્ટી માઇક્રોબાયોલોજિકલ ગુણ હોય છે, જે કોઈપણ જગ્યાએ ઘા લાગ્યું હોય છે તેને ભરવામાં તરત જે ભરવામાં છે તે મદદરૂપ થાય છે। આથી જો ચાંદી પડી હોય છે તે જગ્યાએ મધને લગાડવામાં આવે તો ઘા નરમ બની જાય છે અને ત્યાં થતો દુખાવો હોય છે તે સંપૂર્ણપણે દૂર થઈ જાય છે। હવે બીજા ઉપાયની વાત કરીએ તો મૂલેલી, એ મોંમાં વારંવાર ચાંદી પડતી હોય છે તો મૂલેલી એટલે કે સામાન્ય ભાષામાં આપણે જેઠી મધ કહીએ છીએ, તેને સર્વશ્રેષ્ઠ ઘરેલું ઉપાય માનવામાં આવે છે। તેનો ઉપયોગ કરવાથી ચાંદીમાં થતા દુખાવામાંથી રાહત મેળવી શકાય છે, અને સાથે સાથે તેની અંદર રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણ સોજામાં પણ રાહત આપે છે, એટલે કે જે તમે ઘાવ પડ્યો હોય છે તેમાં પણ રાહત થાય છે, અને દુખાવો પણ જે હોય છે ચાંદીનો તે પણ સંપૂર્ણ રીતે મટી જાય છે, અને આના લીધે જે 2-3 દિવસમાં ચાંદી પડી હોય છે તેનો ઘા રૂજાવા લાગે છે। તો ત્રીજા ઉપાયની વાત કરીએ તો ટૂથપેસ્ટ। જો ચાંદીની અંદર ખૂબ જ અસહ્ય દુખાવો થતો હોય, જ્યારે તમે ખાતા હોય છે ત્યારે કોઈપણ તીખું વસ્તુ જરેક ચાંદીમાં અડી જાય તો બહુ જ દુખાવો થતો હોય છે, તો તેના ઇન્ફેક્શનથી બચવું હોય તો ટૂથપેસ્ટને એક સારી વસ્તુ માનવામાં આવે છે। આંગળીની અંદર થોડી ટૂથપેસ્ટ લઈ અને જે ચાંદી હોય તેની જગ્યા પર થોડી વખત લગાવી રાખવાની, આનાથી ચાંદીનો જે દુખાવો હોય છે તેનાથી રાહત મળે છે। એટલે કે તમારે ખાવા ટાણે જે આ ટૂથપેસ્ટ હોય છે ત્યારે થોડા સમય પહેલાં લગાવી દો તો તમારે ખાવામાં કોઈપણ પ્રકારની તકલીફ થતી નથી, અને જે દુખાવો હોય છે તે મટી જાય છે। હવે ચોથા ઉપાયની વાત કરીએ તો મીઠાનું પાણી। એ મીઠાનું પાણી એક સામાન્ય રીતે એન્ટિસેપ્ટિક ગુણ ધરાવતું હોય છે, અને મીઠાનો ઉપયોગ ઘણી વસ્તુમાં ઘણી જગ્યાએ આપણે કરીએ જ છીએ। તો મોંની અંદર પડેલા ચાંદાને દૂર કરવામાં પણ મીઠાનું પાણી મદદરૂપ સાબિત થાય છે, અને સારો એવો ઉપાય છે આ। ચાંદી પડી હોય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ચાંદીની અંદર રહેલા જે બેક્ટેરિયા હોય છે તે તરત જ નાશ પામે છે, અને ચાંદી ઝડપથી દૂર થઈ જાય છે। એટલે મીઠાના પાણીના કોગળા એ બહુ જ સારો ઉપાય છે, અને આનાથી જે દુખાવા હોય છે ચાંદીનો તેમાં પણ ઝડપથી રાહત થાય છે, અને સોજો એ ઝડપથી ભરાય છે ચાંદીનો હોય તે। હવે પાંચમા ઉપાયની વાત કરીએ તો બેકિંગ સોડા। તો મોં અને જીભની અંદર પડતી ચાંદીને દૂર કરવા માટે બેકિંગ સોડા એ રામબાણ ઈલાજ સાબિત થાય છે। આ માટે 1 ચમચી બેકિંગ સોડાને જે પાણીની અંદર એક ઘાટી પેસ્ટ બનાવવાની છે એટલું પાણી ઉમેરવાનું છે, અને ત્યારબાદ જે જગ્યાએ ચાંદી હોય તે જગ્યાએ 2 થી 3 વખત લગાવવાનું છે, એટલે ચાંદી જે હોય છે તે તરત જ ઠીક થઈ જશે, અને દુખાવો અને જે ચાંદીનો ઘા હોય છે તે તરત જ ભરાવા લાગશે। તો આ બધા જે ઘરેલું ઉપચાર હોય છે તેનાથી ચાંદીનો ઈલાજ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની દવા ખાવાની જરૂર પડતી નથી અને ઘરે બેઠા આસાનીથી તમે ચાંદીની સમસ્યાને દૂર કરી શકો છો અને દુખાવો અને જે ચાંદીનો ઘાવ હોય છે તેને રૂજાવવામાં મદદરૂપ થઈ શકે છે। અને આનાથી જો કોઈ ફાયદો ન થાય તો વધુ પડતી ચાંદી બહુ જ પડતી હોય તે લોકો માટે એક દવા સૂચવું છું, વિટ્રોફોલ નામની દવા છે જેના 5 ઇન્જેક્શન એક કાતરા તમારે લેવાના છે, 2 ml ઇન્જેક્શન લેવાના છે। तो आ इंजेक्शन एक कातरा लेवाथी जे चांदीनी समस्या होय छे ते घणा समय सुधी दूर थई जाय छे।